સુરતના નાનપુરા હબીબશા મોલ્લા ખાતે બિરાજમાન સૂફી સંત હઝરત હબીબશા કાદરીના 212મા સદલ ઉર્ષની ઉજવણી હિન્દુ મુસ્લિમ સાથે મળી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ભારતમાં પ્રેમ અને ભાઈચારાની મિસાલ કઈ દેખાય તો એ સૂફી અઝમ છે. દરેક ધર્મના લોકો જેમના દ્વારે જતા હોય તે આવા પ્રેમના પ્રતીક સમાન સૂફી સંત હોય છે. સૂફી અઝમથી ભારત દેશની એકતા અને અખંડિતતામાં વધારો કરનારા અનેક સૂફી સંતો આ દેશની ધરતી પર છે. સુરતની ભૂમિ પર બિરાજમાન સૂફી સંતોમાં ખ્વાજાડાના બાદ હબીબશાહ કાદરીનું નામ પણ મોખરે છે. નફરત ભર્યા સમયમાં હિન્દુ મુસ્લિમને સાથે રાખતી કોઈ જગ્યા હોય તો તે ભારતમાં સૂફી સંતોની ધાર્મિક જગ્યા છે. સુરતના નાનપુરા હબીબશાહ મોલ્લો જેમના નામથી પ્રસિદ્ધ છે તેવા આ સૂફી સંતના 212 વર્ષની સંદલ ઉર્ષની ઉજવણી કરવામાં પણ 4 ચાંદ લાગ્યા છે. 4 દિવસીય મેળા જેવા માહોલમાં અનેક હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ચાદર અને ફૂલોની વરસાદ કરી. પહેલા દિવસે રતીબે રિફાઈ, જેમાં બઝમે ગુસ્તાને રિફાઈના પીરે તરીક સૈયદ ફયાઝ બાબાની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી અને બીજા દિવસે ખાસ કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે લંગરે હબીબશાહ કાદરી દ્વારા નાત જાતના ભેદભાવ વગર તમામને જમાડવામાં આવ્યા હતા અને તેમાં હબીબશાહ મોલ્લાના યુવાનોએ ખાસ પોતાનું યોગદાન આપી દર વર્ષની જેમ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કવાલીની મહેફિલ હોય કે પછી લંગર કાદરી હોય, દરેક પ્રસંગમાં એકતા અને પ્રેમ સાથે શ્રદ્ધા હોય ત્યારે સાંભળે આ ઉજવણી વિશે. મેં સૈયદ બદરુદ્દીન શાહ ચિશ્તી નિઝામી હબીબશાહ મોલ્લા યે હબીબશાહ કાદરી રહેમતુલ્લાહ કા ઉર્સ સાલાના ઉર્સ મનાયા જા રહા હૈ ઉસસે પહેલે મેં યે કહેના ચાહુંગા કે આજ 3 શાબાન હૈ ઓર 3 શાબાન ઇમામ હુસૈન રઝિયલ્લાહ તઆલાના કા વિલાદત કા પેદાઇશ કા દિન હૈ. બહોત હી અચ્છા દિન હૈ આજ કા ઓર ઇસ્લામ કી બુનિયાદ જિસકે લિયે સાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ ને ફરમાયા હૈ સા અસ્ત હુસૈન વાસ્તા અસ્ત હુસૈન દીન અસ્ત હુસૈન દીન પના અસ્ત હુસૈન સરદાર નદાર દદસ્ત યજીદ હક્કા કે બિના લા ઇલા અસ્ત હુસૈન. તો યે ઇસ્લામ કી બુનિયાદ ઇમામ હુસૈન રજી તલાન સે ઓર ઉનકા વિલાદત કા દિન ભી હૈ ઓર કાદરિયા સિલસિલે કી જો બુનિયાદ હૈ ઇમામ હુસૈન રજી તલાન સે ચલીએ ઓર જે આજ ઉર્સ મના રહે હબીબશાહ કાદરી રહેમતુલ્લાહ અલયહ કા હૈ વો કાદરી સિલસિલે કે હી બુઝુર્ગ હૈ. હર સાલ હમ યહાં ઉર્સ મનાતે હૈ જિસમે કાફી હિન્દુ મુસ્લિમ ભાઈ ઇકઠ્ઠે આતે હૈ ઓર આપ દેખ રહે કે યહાં જો કૌમી એકતા કા જો માહોલ બના હુઆ હૈ વો માહોલ હર સાલ બનતા હૈ. ઇસ સાલ ભી યહાં હમને રાત વેરીફાઈ કા જલસા કા એક દિન પ્રોગ્રામ કિયા. આજ મહેફિલ શમા કા પ્રોગ્રામ હૈ ઓર સંદલ વગેરા ભી પેશ કિયે જા રહે હૈ, ચાદરે પેશ કી જા રહી હૈ ઓર કલ ઇન્શાઅલ્લાહ લંગર કા ભી પ્રોગ્રામ રખા હુઆ હૈ. તો યે દોનો જલસે આજ હમ કર રહે હૈ એક સાથ મિલા કે. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. મેં સૈયદ અલી રિફાઈ ખાનકા જમાલિયા રિફાઈયા સુરત સે. આજ હમ સરકાર હબીબશાહ કાદરી રહેમતુલ્લાહ અલયહ કા 212માં ઉર્સ મનાને જા રહે હૈ. યે હર સાલ કી તરહ ઇસ સાલ ભી શાન ઓ શૌકત કે સાથ મનાયા જા રહા હૈ ઓર યે સૂફી સંત સૈયદ હબીબશાહ કાદરી રહેમતુલ્લાહ અલયહ કા આસ્થાના હૈ જહાં પર એકતા કી ઓર અમન કી બાત હોતી હૈ. આપ હિન્દુસ્તાન મેં કહીં ભી ચલે જાયે તો એક સૂફી સંતો કે મજાર હી વો હૈ જહાં પર તમામી ધર્મ તમામી સંપ્રદાય કે લોગ આતે હૈ ઓર હમ સિર્ફ એક હી બાત કરતે હૈ કે ઇન્સાનિયત સે બઢ કે કોઈ મઝહબ નહીં. જૈસે મૌલા હુસૈન ને ફરમાયા કે ઇન્સાનિયત કી ખિદમત હી ખિદમત ખલ્ક ઓર ખિદમત ખુદા હૈ. હમ ઉસી પૈગામ કો લે કરકે ચલ રહે હૈ કે ઇન્શાઅલ્લાહ હમ ઉર્સ કા ઇસી તરહ સે ઇંતઝામ ભી કરતે રહે ઓર નૌજવાનો કો યે મેરી એક ગુઝારિશ ભી હૈ કે ઉર્સ કે સાથ સાથ આપ લોગ માનવતા કે યાને જો સોશિયલ એક્ટિવિટીઝ કે કામ હૈ વો ભી કરે, બ્લડ ડોનેશન કરે, હો સકે તો ગરીબો કે લિયે દવાઈઓ કા ઇંતઝામ કરે, કપડા વિતરણ કરે ઓર હો સકે તો જીતના ભી હિન્દુસ્તાન કે અંદર હમારે મોહબ્બત કા જો પૈગામ હૈ ઉસકો આમ કરે તાકે હમારી હિન્દુસ્તાન કી હવા મોહબ્બત ભરી રહે ઓર હમારા હિન્દુસ્તાન અમન ઓર ચૈન કે સાથ પ્રગતિ કરતા રહે. આજે જ્યારે લોકો મંદિર મસ્જિદ માટે લડે છે
ત્યારે અહીં સુફી સંત હબીબશાહ કાદરીની દરગાહ અને મસ્જિદ માટે આ સુફી સંતના એક જૈન શ્રદ્ધાળુ હતા, જે લાલા ચુનીલાલ નામથી આજે પ્રસિદ્ધ થયા છે, જેમને હઝરત હબીબશાહ કાદરી માટે પોતાની જમીન આપી દીધી હતી. અને આજે 212મું ઉર્સ પણ આ જ જગ્યાએ મુસ્લિમ કેલેન્ડર પ્રમાણે 1 અને 2 શાબાનના રોજ વર્ષોથી મનાવવામાં આવે છે. આપ એક કામિલ બુર્જુક થઈ ગયા. આપ અબ્દુલ રજાક અમદાવાદીના ખલીફા હતા. આપથી કાદર સાહેબ અલીની સાથે પણ બહુ નહેમત એમને મળી હતી. આપ એક હબીબશાહ મુલ્લાની અંદર લોકોની ખિદમત કરતા હતા. એક પોતે બંધાવાલી મસ્જિદમાં બેસતા હતા, લોકોની માટે દુઆ કરતા હતા. એ દુઆ કરતા હતા, લોકોની મુરાદ પૂરી થતી હતી. આપનું પોશાક ભગવા કલરનું હતું, આપ માથે ટોપી પહેરતા હતા. અને એમની સાથે ઘણા સાહુકારોને એમની સાથે નિસ્બત હતી. એ સાહુકારો એમની બહુ ઇજ્જત કરતા હતા, એમની પણ મુરાદો પૂરી થતી હતી. એ સાહુકારો ગરીબો માટે પોતાના ખર્ચાથી ખાવાનું બનાવતા હતા, એને ગરીબોને ખવડાવતા હતા, પોતે પણ સાથે બેસીને ખાતા હતા. કોઈ જાતનું છૂટ અછૂટ જેવું કંઈ ભેદભાવ રાખતા ન હતા, બધાને સાથે મળીને ખવડાવતા હતા. એમની લગભગ 110 વર્ષની ઉંમર થઈ હતી ને એમને વફાત થઈ હતી. આ 2 રજબ શાબાનમાં જ એમની વફાત થઈ હતી. તો એમને અહીં જ મોલ્લામાં દફનાવવામાં આવ્યા હતા. એક લાલા ચુનીલાલ કરીને 12,000 થી 10,000 રૂપિયા એમણે ખર્ચીને એમને મસ્જિદ બંધાવી આપી હતી. બાજુમાં એક બગીચો હતો, એની અંદર એમની ફેમિલી માટે રહેવા માટે, હબીબશાહ કાદરી રહેમતુલ્લાહની ફેમિલીને રહેવા માટે એક બગીચો હતો, તેની અંદર એમને રૂમ બનાવી આપ્યો હતો, બંગલો જેવું, ને ત્યાં એમની ફેમિલી રહેતી હતી. ને પછી એમણે બાજુમાં જ મસ્જિદ બનાવી, એની અંદર એમને દફન કરવામાં આવ્યા. ને આજે લોકો આ વર્ષના ટાઈમ પર આખા વર્ષે હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધા એમનું ફેજ હાસિલ કરે છે અને ખુશી બનાવે છે. આ પ્રોગ્રામ હબીબશાહ મોલ્લામાં વર્ષોથી થતું આવે છે. દર વર્ષે લોકો મોલ્લાના જવાનિયાઓ, મોલ્લાના વડીલો સાથે મળીને એકસમ થઈને બધા આ પ્રોગ્રામને સફળ બનાવે છે અને બધા એમની ફેસ હાસિલ કરે છે. અહીંયા જે આવે છે, જે લોકો આવે છે, ગરીબ આવે, અમીર આવે, કોઈ જ વાતનો ભેદભાવ નથી. બધા આવે છે અને બધા હબીબશાહ કાદરી રહેમતુલ્લાહનો ફેજ હાસિલ કરે છે અને ખુશી ખુશી અહીંથી વિદાય થાય છે. આજે પણ શેઠ ચુનીલાલ જેવા અનેક શ્રદ્ધાળુ છે જેમની મનોકામનાઓ આ દર પર પૂરી થાય છે. અને આજે 212 વર્ષ બાદ પણ હઝરત હબીબશાહ કાદરીની દુઆઓથી સુરત શહેર અને સુરતીઓ પ્રગતિના પંથે છે. ત્યારે આજના નફરતભર્યા યુગમાં જો ભાઈચારો અને શાંતિનો જ્યાં સંદેશ છે, તે આવા જ સુફી સંતોના દરવાજે મળે છે, જ્યાંની મુલાકાત જ એકતા અને પ્રેમની આજે પણ અનોખી અનુભૂતિ કરાવે છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ.